કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષપદે આયોજન મંડળીની બેઠક યોજાઈ હતી. આયોજનના કામોમાં મોડી તાંત્રિક મંજૂરી આપવાના કારણે કામો શરૂ કરવામાં થતા અસહ્ય વિલંબને કારણે સાંસદ તેમજ ધારાસભ્યો દ્વારા સૂચવાયેલા પ્રજાકીય કામોમાં થતા વિલંબ માટે જવાબદાર કોઈના ઉપર પણ દયા ખાવાની જરૂર નથી તેવો સ્પષ્ટ દિશા નિર્દેશ ભુજ ખાતે કચ્છના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરે વર્ષ 2020-21 આયોજનની બેઠકના અવસરે તંત્રને આપ્યો હતો. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રાજ્ય સરકારના વિકાસના વિવિધ કામો હાથ ધરવાની ગતિશીલતાના ભાગરૂપે કચ્છના 10-10 તાલુકાઓ તથા 6 નગરપાલિકાઓની વિકેન્દ્રિત જિલ્લા આયોજનની 15% વિવેકાધીન 5% પ્રોત્સાહક સહિત નગરપાલિકા અને એટીવીટી ગ્રાન્ટના કુલ રૂપિયા 2,950,00,000ના 1,680 કામોને પ્રભારી મંત્રીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજનના છેલ્લા 2 વર્ષ 2018-19 અને વર્ષ 2019-20 વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા કરીને બાકી રહેલા વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. આ તકે તેમણે આયોજનના કામોનું ચોક્કસ મોનિટરિંગ કરવા સાથે ક્યાંય ગરબડ જણાય તો તેનું ચેકિંગ કરવા અન્યથા રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવાશે તેવો નિર્દેશ આપી નગરપાલિકાના ચીફ ઓફિસરોને પદાધિકારીઓના પ્રશ્નો અને ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા ટકોર કરી હતી.